ભોઈ ટીમ્બી ક્રોસિંગ થી ગોપાલપુરા સુધી આર.એન.બ વિભાગ દ્વારા રસ્તામાં આવતા દરેક ગામના સ્ટેન્ડ ઉપર સ્ટ્રીટ લાઇટ સોલર થી ચાલતી નાખવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી આ લાઇટો બંધ હાલતમાં છે, તેમજ તંત્ર દ્વારા ના તો તેને રિપેર કરવામાં આવે છે, ના તો નવી નાખવામાં આવે છે. જેને પગલે ડભોઈ ટીમ્બી ક્રોસિંગ થી ગોપાલપુરા સુધીના મુખ્ય રોડ અંધારપટ છવાયેલો રહેતો હોય, ગ્રામજનોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તંત્રની આંખ ઉઘડે અને વહેલી તકે સ્ટ્રીટ લાઇટ શરૂ થાય તેવી લોકમાં ગૂંથવા પામી છે. આ રોડ આશરે 4 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો અને આ રોડ ઉપર આવતા અનેક ગામ જેમાં ટીમ્બી, પાનસોલી, સિમડિયા જેવા ગામોમાં લોકો રાત્રિ સમયે મુસાફરી તેમજ સ્ટેટ હાઈવે ઉપર પૂર ઝડપે વાહન ચલાવતા ચાલકોની અડફેટે ના આવે તે હેતુ સાથે સ્ટેટ હાઈવે માર્ગ મકાન વિભાગ દ્વારા સોલાર પેનલથી ચાલતી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી, જે છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે. કેટલીક સ્થળોએ થાંભલા ઘસાઈ ગયા છે, કેટલીક સ્થળોએ થાંભલા ધરાશાયી થઈ ગયા છે, તો કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઇટોમાં ઉપયોગી બેટરીઓની ચોરી થઈ ગઈ છે. ત્યારે માર્ગ મકાન વિભાગ આંખ આડા કાન કરીને બેસી રહી હોય, આ રોડ ઉપર આવતા ગામોના ગ્રામજનો દ્વારા અનેકો વખત રજૂઆતો કરવામાં આવી છતાં સ્ટ્રીટ લાઇટો પુનઃ શરૂ થતી નથી અને હાલાકી ગ્રામજનોને ભોગવવી પડે છે. રાત્રિ સમયે બહાર નીકળતા લોકો ભય અનુભવતા હોય તે વહેલી તકે સ્ટ્રીટ લાઇટો શરૂ થાય તેવી લોકમાં ગૂંથવા પામી છે.